હા, તો હમણે થોડી વાર પેલા ફોન આવ્યો હતો ભાઈ નો કે હાફ નીકળ્યો છે બરાબર, તો હવે અમે જઈએ છીએ બરાબર, કયો હાફ છે એના જઈને તપાસ કરીને પછી જાણકારી આપીએ છીએ. એ ત્યાં સુધી તમે વિડીયો જોવામાં ધ્યાન આપો બરાબર, તું વિડીયો પૂરેપૂરો જોજો કે કયો હાફ છે અમે જોઈએ. આખું આ બધું દેખાવું જોઈએ. ગરદા ગરદી દાદી નો બાઈક હાડશે. આંકડો નથી લાવ્યો. નજીક લાય ખબર પડે. અને આમ ગુજરાતી ભાષામાં ભંફોડી કહેવાય બરાબર, આરી આમ કઈડે નહીં, પણ કઈડે ને તો માણસને આમ હોજન વગેરે બધું બહુ આવે, અને જ્યારે આ પકડ કરે ને ગળા વગેરેમાં આવી જાય ને તો છૂટે નહીં, માણસનું મૃત્યુ થઈ જાય. બહુ આવે ઝેરી પાછી. કટ કરીને સાઈડમાં છે ને થોડું બંધ કરી લઈએ. વાસ્તવિક માં એક જ મોઢું હોય છે, એક મોઢું આર્યું આગળનો ભાગ છે ચાલે આર્યું, અને બીજું આને પૂંછડું છે, બે હરખો ભાગ હોય એટલે માણસે એમ કે બે મોઢા હોય છે. આ બટકું ના ભરે પણ મતલબમાં એનું એવું ઝેર છોડે, ફૂંફાડો મારે ને તો હાથને સૂજન ને એવું બધું આવી જાય. એટલે આમને મારું નહીં આમ ભગતડું કે હાદી ભાષામાં,
અને ભગતડું કે અને અડે તો મોઢું હતાડી દેજો, ને કોઈ બાકી નુકસાન નહીં કરતું, કોઈને નુકસાન નહીં કરતું આ રહ્યું બરાબર, પણ એટલું ખરી કે ગળામાં વેટ્યા પછી જલ્દી છૂટે નહીં, હવે અમને મૂકી દઈએ છે બરાબર. અને જે કોઈ પણ હાપ છે ને, હાપ છે કોઈ પણ જીવજંતુ, અમે જે લોકો પકડીએ છીએ એવી રીતની મહેરબાની કરીને પકડતા નહીં, કેમ કે અમારો નોલેજ છે વગેરે બરાબર, અનુભવ વગરનું કાર્ય કરવું નહીં, ખુદ જવાબદારી તમે થો, એમ કોઈ કાર્ય ના કરો, એવું હોય તો અમને ફોન કરો, બોલાવો બરાબર. સહી સલામત પર્યાવરણના હિસાબે આપણે જીવજંતુને બચાવવું પડે, આપણે ખુદ બચીને રહેવું પડે અને જનાવરને પણ બચાવવું પડે, પર્યાવરણનો એક પણ એક જાતનો આ હિસ્સો કહેવાય એમ.